सौराष्ट्र भरमांथी दर वर्षे गोंडल मार्केटिंग यार्डमां डुंगळीनी मोटा प्रमाणमां आवक थती हती। आ वर्षे पण गोंडल मार्केटिंग यार्डमां सीजननी डुंगळीनी आवकनो प्रारंभ थवानी साथे ज यार्डमां डुंगळीना रोजिंदा 40,000 कट्टानी आवक जोवा मळी हती अने डुंगळीना 20,000 कट्टानो वेचाण जोवा मळ्युं हतुं। परंतु यार्डमां जेम जेम दिवाळीनो तहेवार नजीक आवतो जाय छे તેમ ડુંગળીની આવકમાં વધારો થતો જાય છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની કતારો જોવા મળતાની સાથે જ 55,000 કટ્ટાની ડુંગળીની આવક થવા પામી હતી, જેને કારણે માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ભરચક થઈ જવા પામ્યું હતું। આ સાથે ડુંગળીની હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 550થી લઈને 700 સુધીના બોલાયા હતા। હાલમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા આવે છે। તેમ છતાં છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે। વાત કરીએ ડુંગળીના ભાવની તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક સપ્તાહ પહેલાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 1,000 સુધીના બોલાયા હતા। મોટાભાગે ખેડૂતોને રડાવતી ડુંગળીની બજારમાં આ વર્ષે તેજીનો માહોલ જોવા મળે છે। તેમ છતાં માર્કેટિંગ યાર્ડમાં એક સપ્તાહમાં ડુંગળીની અઢળક આવક વચ્ચે ડુંગળીના ભાવમાં રૂપિયા 250થી 300 સુધીનું ગાબડું પડ્યું છે। મારું નામ પિયુષભાઈ હરેશભાઈ બાબરિયા છે। હું ગોંડલ માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવું છું, સત્તાધાર કોર્પોરેશન નામની પેઢી ધરાવું છું। આજે ડુંગળીની આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં 55,000 બોરી જેવી થઈ છે। ભાવ પોઝિશન બધા નીકળ્યા 350 રૂપિયાથી લગાડીને 750 રૂપિયાના ભાવ હતા, જે આજે આવક વધારે થતી એના કારણે બજાર પણ સારી જ છે, કાંઈ વાંધો છે નથી કોઈને। અને 10 દિવસ પહેલાં જે 1,000 રૂપિયાના ભાવ હતા ત્યારે આવક ઓછી હતી, અત્યારે આવક વધી ગઈ છે એના કારણે થોડીક બજાર દબાણી છે। પણ આવતા દિવસોમાં પણ ડુંગળીમાં આથી બજાર ઘટે એવા કોઈ ચાન્સ લાગતા નથી। એક્સપોર્ટમાં પણ ગરાગી થોડી થોડી સારી જ છે। ગુજરાતના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આ સાલ સિઝનની ડુંગળીની વાત કરીએ તો શરૂઆતની અંદર 10-15 હજાર કટ્ટાની આવક હતી। ગઈકાલે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ડુંગળીની આવક 55-60 હજાર કટ્ટા જેવી થઈ છે। 63,000 કટ્ટાનું રોડનું ગોંડલ માર્કેટ યાર્ડનું વેચાણ છે અને અન્ય રાજ્યમાંથી ઘણા બધા વેપારીઓ ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ખરીદી કરવા માટે આવ્યા છે, જેમાં યુપી છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે વગેરે રાજ્યમાંથી વેપારીઓ ખરીદી માટે અહીં આવ્યા છે। ડુંગળીના 20 કિલોના ભાવ 500થી લઈને 750 સુધી 750 સુધીના છે। ગયા એક વીક પહેલાં ડુંગળીના 20 કિલોના ભાવ 1,000 આજુબાજુ હતા, જે એક વીક પછી ડુંગળીના 300 જેવા ભાવ હાલ ઓછા છે, જે ઘટ્યા છે અને આવક માલની આવક પણ ઘણી બધી વધારે છે અને હજી દિવાળી જેમ નજીક આવશે માલની આવક વધતી જશે।